કેમ છો વિદ્યાર્થીની બહેનો? મજામાં? આપણે ઘણું બધું આગળ વધ્યા છીએ. લગભગ આપણો સત્રાંત પરીક્ષાનો કોર્સ આપણે પૂર્ણ કરવાના આરે છીએ. 13મા કાવ્ય સુધી આપણા સત્રાંત પરીક્ષામાં પહેલી કસોટીમાં કોર્સ હોય છે, તો એમાં આપણે 12મો પાઠ શરૂ કર્યો હતો ગત વિડીયોમાં. અને 12મા પાઠની અંદર આપણે 2-3 પેરેગ્રાફો જોઈ ગયા છીએ. છેલ્લા 2 નાના પેરેગ્રાફો છે જે આજે તમને જોઈ શકો છો, તે આપણે આજે કરવાના છે. શરૂ કરીએ. ચોપડી ખુલ્લી રાખજો. પેજ નંબર 54. હાથમાં પેન્સિલ પણ રાખજો જેથી ક્રમ આપી શકાય. હવે આપણે વ્યાકરણ પણ ઘણું બધું કરતા જઈએ છીએ, એ વ્યાકરણ બરાબર રીતે સમજતા જાજો. હું જે સમજાવું છું તે કાળકૃદંત વગેરે, જેની આપણે તમને 15 તારીખ પછી PDF બનાવીને મોકલવાના છીએ, તો એમાંથી તમે એનો અભ્યાસ કરી શકો અને પરીક્ષા લેવાય કદાચ એકમ કસોટી અથવા તો સત્રાંત આવી રીતે, તો આપણે એને એ વ્યાકરણ એમાં થોડું ઉપયોગી થઈ પડે જેથી કરીને આપણે ક્યાંય મુશ્કેલીમાં ન રહીએ. લેખન છે એ લેખનની અંદર અર્થવિસ્તાર છે. જે કાવ્ય આપણે ચલાવ્યા છે એ કાવ્યના સ્વાધ્યાયમાં જે અર્થવિસ્તારો આપવામાં આવ્યા છે એમાંથી તમારા પેપરમાં અર્થવિસ્તાર પૂછવામાં આવશે. શ્લોક પૂર્તિ છે એ શ્લોક પૂર્તિ પણ જે કાવ્યમાં સ્વાધ્યાયમાં પાછળ શ્લોકો આપેલા છે ત્યાંથી જ તમારા પેપરમાં પૂછવામાં આવશે, બોર્ડમાં પણ, સત્રાંતમાં અને પ્રિલીમાં, ત્રણેયમાં. ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ એટલે વાક્યને ગોઠવણી કરીને ફરી પાછા લખવા, 4 માર્કમાં તમારા પેપરમાં પૂછાય છે. એ પણ તમારા પાત્ર વગરના જે પાઠો છે જેમાં પાત્ર નથી એવા પાત્રોમાંથી આ ઘટનાક્રમ મૂકવામાં આવશે. તમને પાઠનું ભાષાંતર આવડતું હોય તો એ ઘટનાક્રમ બરાબર રીતે તમે સમજી શકો. અને પછી લેખનની અંદર વાત રહી એક ગદ્યાર્થ ગ્રહણની, 4-4 માર્કના 2 ગદ્યાર્થ ગ્રહણ તમને પેપરમાં પૂછવામાં આવે છે. ગદ્યાર્થ ગ્રહણ એટલે પેરેગ્રાફ ઉપર આપેલો છે અને નીચે 4 પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી જોઈને લખવાના. તો એવું એક ગદ્યાર્થ ગ્રહણ તમારા પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવશે. અને એક ગદ્યાર્થ ગ્રહણ પાઠ્યપુસ્તકમાં ન હોય તેવું પાઠ્યેતર પૂછવામાં આવે છે. એ ગદ્યાર્થ ગ્રહણ પણ બાળકો એટલું બધું સરળ હોય છે કે એમાં આપણેને પ્રશ્નોના જવાબ લખવામાં ક્યાંય મુશ્કેલી નથી પડતી, એટલે મોટે ભાગે વિદ્યાર્થી એમાં પૂરેપૂરા માર્ક મેળવતા હોય છે. આપણી ગત 10માની બોર્ડની એક્ઝામ લેવાની, એની અંદર ઘણા બધા બહેનોને 90-90ની ઉપર માર્ક છે, ઘણા બધાને છે. તો આવી રીતે આ પેપર સ્ટાઇલ છે જે નવી, એ પેપર સ્ટાઇલ આપણા માટે ઘણી સરળ છે. સંસ્કૃત માટે બીજા વિષયની મને ખબર નથી, આપણા માર્ક પેલી MCQ કરતાં આ પેપર સ્ટાઇલમાં થોડો એવરેજ માર્કમાં વધારો થયો છે, એટલે એ આપણા માટે સરળ રહેશે. તો આ થઈ લેખનની વાત. હવે આપણે 12મો પાઠ જે શરૂ કરવાનો છે અધૂરો એ તરફ જઈએ. પેજ નંબર 54 ઉપર પેરેગ્રાફ છે, શરૂ કરીએ. ધ્યાન દેજો. હેમચંદ્રાચાર્ય હિ હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ 1,00,000 શ્લોક જેટલું. પરિમિતમ એટલે જેટલું, ગાણિતિક શબ્દ છે. પરિમિતિ નામનું એક ચેપ્ટર આવતું હશે ગણિતમાં. પરિમિતિ એટલે પ્રમાણ. સાહિત્યમ સાહિત્ય વિરચિતમ અસ્તિ રચ્યું છે. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી હિ અભિધાન ચિંતામણી આ બધા એના ગ્રંથના નામ છે, જોતા જાજો. પછી અભિધાન ચિંતામણી નામક એ નામનો કોષ ગ્રંથ એટલે શબ્દકોષ. ચાલુક્ય વંશો કીર્તનમ નામકમ એ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ
संस्कृत अने प्राकृत भाषा में रचायेलू द्वाश्रयम बन्ने बाजूना आश्रयवाड़ू महाकाव्यम एटले महाकाव्य काव्य अनुशासनम काव्य अनुशासन नामकह नामनो अलंकार शास्त्रीय ग्रंथ अलंकार शास्त्रनो ग्रंथ छंद अनुशासन इत्यादि नाम वगैरे जेवा बहुनाम ग्रंथानाम घना बधा ग्रंथोनो समावेशो भवती एमां समावेश थाय छे। फरीथी जोईए पेरेग्राफ। हेमचंद्राचार्ये लक्ष श्लोक परिमितम 1,00,000 श्लोक जेटलू साहित्यम साहित्य विरचितम अस्ति रचियु छे। अस्मिन साहित्ये आ साहित्यमा अभिधान चिंतामणि नामकह अभिधान चिंतामणि ए नामनो कोश ग्रंथः शब्दकोश चालुक्यो वंशो कीर्तनम नामकम ए नामनो संस्कृत प्राकृत भाषा निबद्धम संस्कृत अने प्राकृत भाषा में रचायेलू द्वाश्रयम बन्ने बाजूना आश्रयवाड़ू महाकाव्यम महाकाव्य काव्य अनुशासनम नामकह ए नामनो अलंकार शास्त्रीय ग्रंथः अलंकार शास्त्रनो ग्रंथ छंद अनुशासन अने छंद अनुशासन इत्यादि नाम अपने संधि छूटी पाड़ीए छीए इत्यादि नाम बहुनाम ग्रंथानाम वगैरे जेवा भना घना बदा ग्रंथोनो ग्रंथानाम समावेशो भवती एमा समावेश थाई छे। हवे भाषांतर तमे बराबर रीते समझी गया। जोईए अर्थघटन एनु। हेमचंद्राचार्य छे एने लगभग 1,00,000 श्लोक जेटलू साहित्य छे એ રચેલું જોવા મળે છે। બહુ વિશાળકાય સંખ્યા છે। બહુ મૂંડું સાહિત્યનું ખેડાણ હેમચંદ્રાચાર્યે કરેલું છે। આપણે ગૌરવ લીધા જેવી વાત છે કે એ ગુજરાતમાં જન્મેલા સંસ્કૃતના એક ઊંચ કક્ષાના પંડિત લેખક હતા જેણે વ્યાકરણના ઘણા બધા ગ્રંથો અને મહાકાવ્ય પણ લખ્યું છે। બે ભાષા ઉપર તે પ્રભુત્વ ધરાવતા હતા। એક છે સંસ્કૃત અને બીજી છે પ્રાકૃત ભાષા। એ જૈન ધર્મના ઉપાસક હતા, એના આચાર્ય હતા, એટલે એમાં પ્રાકૃત ભાષાનો ઉપયોગ થતો હશે એવું આપણે માની શકીએ। તો એવા હેમચંદ્રાચાર્યએ લગભગ 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય છે એ રચેલું છે। એ સાહિત્યમાં અભિધાન ચિંતામણિ નામનો એક કોષ ગ્રંથ છે। કોષ ગ્રંથ એટલે શબ્દકોષ, જેને આપણે અંગ્રેજીમાં ડિક્શનરી કહીએ છીએ। અંગ્રેજીમાં જેમ ડિક્શનરી છે એમ ગુજરાતીમાં શબ્દકોષ છે, જેનું નામ છે ભગવત ગૌમંડલ। મહારાજ ભગવતસિંહ મહારાજ ગોંડલના જે રાજા હતા એણે આ ભગવત ગૌમંડલ રચેલું છે। ગુજરાતી સાહિત્યના ઉચ્ચ કક્ષાના એ લેખક હતા। એવી રીતે આપણેને અત્યાર સુધી એમ હતું કે ભાઈ સંસ્કૃતમાં આવી કોઈ ડિક્શનરી શબ્દકોષ નહીં હોય, પણ સંસ્કૃતમાં પણ કોષગ્રંથ તમને જોવા મળે છે। આની પહેલાં જે આચાર્યો થઈ ગયા એ આચાર્યોએ પણ શબ્દકોષનું નિરૂપણ કરેલું છે। યાસ્કાચાર્ય નામના એક બહુ જૂના સંસ્કૃતના લેખક થઈ ગયા, જેણે એક શબ્દકોષ બનાવેલો હતો જેનું નામ છે નિરુક્ત, જેની અંદર શબ્દોના વિશાળ વિશાળ અર્થોનું નિરૂપણ કરવામાં આવેલું છે। તો એ શબ્દકોષ પણ એણે અભિધાન ચિંતામણિ નામનો શબ્દકોષ છે એ લખેલો છે। ગુજરાતી અને સંસ્કૃત પ્રશ્નોમાં તમને આમાંથી આ પેરેગ્રાફમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે। હેમચંદ્રાચાર્ય એવી એક નોંધ પણ તમારા પેપરમાં આ પાઠમાંથી પૂછાઈ શકે એમ છે, પૂછાયેલી છે અત્યાર સુધી એક બે વાર। પછી આપણે જોઈએ તો ચાલુક્ય વંશો કીર્તનમ એ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું બંને બાજુના આશ્રયવાળું મહાકાવ્ય પણ તેમણે રચેલું છે। આપણેને એમ પૂછવામાં આવે કે હેમચંદ્રાચાર્યે
કયું મહાકાવ્ય લખેલું છે અને એ કેટલા આશ્રયવાળું છે. તો આપણે કહી શકીએ કે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં જો લખાયેલું અને બે બાજુના આશ્રયવાળું એનું મહાકાવ્ય છે. તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો બંનેનો એમાં એને સમાવેશ કરેલો છે. અગાઉ આપણે જોયું હતું એ પ્રમાણે જે ગ્રંથ હતો 8 અધ્યાયનો એનો, એ પણ જેમ બે ભાષાઓમાં લખેલો હતો. સિદ્ધ હેમ વ્યાકરણ એ ગ્રંથ પણ બે ભાષાઓમાં છે. અહીંયા આ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું મહાકાવ્ય છે. બંને બાજુનો આશ્રય એટલે પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાઓને ન્યાય આપવાનો એણે પ્રયત્ન કર્યો છે. એ માટે અહીંયા શબ્દ મૂકેલો છે બંને બાજુના આશ્રય ધરાવતું એવું એક મહાકાવ્ય પણ એમણે રચેલું છે. કાવ્ય અનુશાસન નામનો એણે અલંકાર શાસ્ત્રનો ગ્રંથ રચેલો છે. બાળકો, બાણભટ્ટ, ભારવી, દંડી, પછી આપણા હેમચંદ્રાચાર્ય, એણે વ્યાકરણના ઊંચ કક્ષાના ગ્રંથો આ દેશને પર્યાપ્ત માત્રામાં પૂરા પાડેલા છે, લખેલા છે. અલંકાર શાસ્ત્રના ગ્રંથો અગાઉ મેં જે નામ આપ્યા એ કવિઓએ પણ રચેલા છે. તો સંસ્કૃતમાં કુલ 22 જેટલા અલંકારો છે. એ અલંકારોની સમજૂતી આપવામાં આવેલી છે. બાણભટ્ટે પોતાની જે કૃતિઓ રચી છે બે એમાં આ 22 અલંકારનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. પછી છંદ અનુશાસન એ નામનું એણે એક છંદશાસ્ત્રનું પુસ્તક પણ લખેલું છે. અનુશાસન એટલે નીતિ નિયમો, છંદ માટેના જે નીતિ નિયમો છે એના આધારિત આ ગ્રંથ છે. જૂના જે છંદો છે અનુષ્ટુભથી માંડીને, એ અનુષ્ટુભ એ પહેલો છંદ છે જે ભારદ્વાજ ઋષિ જે હતા, વાલ્મીકિ ઋષિ હતા, એના મુખમાંથી આ સ્તુતિ પડ્યો હતો અને ત્યાંથી છંદોનો જન્મ થયો. તો આવા ઘણા બધા ગ્રંથો છે એનો એમાં સમાવેશ થઈ શકે છે. હવે આપણે થોડું વ્યાકરણ જોઈએ. આમાં વિરચિતમ અસ્તિ, અસ્તિ એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ, સાહિત્યમ એ વિશેષ્ય છે અને પરિમિતમ જેટલું એ વિશેષણ છે. બંને અહીંયા દ્વિતીય વિભક્તિમાં જોવા મળે છે. જેવું વિશેષ્ય તેવું જ તેનું વિશેષણ અહીંયા બાજુમાં મૂકવામાં આવેલું છે. પછી આગળ જાય તો નીચે બીજી લીટીમાં બંને બાજુના આશ્રયવાળું મહાકાવ્યમ આ પણ વિશેષણ વિશેષ્યનો સંબંધ થયો. મહાકાવ્યમ એ વિશેષ્ય એટલે નામ છે. દ્વાશ્રયમ અને નિબદ્ધમ એ બંને તેના વિશેષણો છે. બીજો અભ્યાસ છે એમાં આની પૂરતી માહિતી આપેલી છે. તમારી ટેક્સ્ટબુકમાં જરા અભ્યાસ કરજો એનો. પછી ગ્રંથ એ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. જન પ્રમાણે એના રૂપો બને છે. અને છેલ્લે ભવતી એવું ક્રિયાપદ આપ્યું છે. એ ભવતી ક્રિયાપદ એ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન પરસ્મય પદનું ક્રિયાપદ છે. નીચેનો એક નાનો પેરેગ્રાફ છે ત્યાં આપણો પાઠ પૂરો થાય છે. એક લીટીનો જોઈએ, એના તરફ જઈએ. ગુર્જર પ્રદેશે આ ગુજરાત પ્રદેશમાં લબ્ધ જન રિયમ જન્મેલા હેમચંદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી, એ માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય, સાહિત્ય અવકાશે સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી અવકાશમાં સૂર્યવત સૂર્યની જેમ પ્રકાશતે પ્રકાશે છે. ફરીથી જોઈએ. ગુર્જર પ્રદેશે લબ્ધ જન રિયમ, ગુજરાત પ્રદેશમાં જન્મ લીધેલા અથવા તો જન્મેલા હેમચંદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી, એ માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં પણ સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય આકાશે સમગ્ર
एवा संस्कृत साहित्य रूपी आकाश में सूर्यवत प्रकाशते ए सूर्य नी जेम शोभे छे। बहु सरस मजानी हेमचंद्राचार्य ने अहीं श्रद्धांजलि पूरी पाड़वामां आवी छे। गर्व लीधा जेवी वात छे। अहीं एम कीधुं छे के गुजरात प्रदेश में जन्म लईने आवेला जे हेमचंद्राचार्य हता ए मात्र गुजरात पूरता ज प्रख्यात नोता, एनी कार्यक्षेत्र मात्र सीमित नोतू। तो केवू हतू? तो के समग्र संस्कृत साहित्य रूपी जे आखू आकाश मंडल छे एनी अंदर आकाश में जेम सूर्य घणा बधा ग्रहो छे, ताराओ छे, चंद्र छे, बधू छे, पण आकाशनी अंदर सूर्यनु जे तेज छे एटलू तेज कोईनु नथी। समग्र आकाश ने जाने के ए प्रकाशित करतो होय एवी रीते उदय पामे छे। एम संस्कृत साहित्य रूपी जे आकाश छे, समग्र संस्कृत साहित्य ए आकाशनी अंदर आपण खूबज दैदीप्यमान प्रकाशित एवा सूर्यनी जेम हेमचंद्राचार्य पण अत्यारे प्रकाशी रह्या छे। ए पोते हयात नथी, पण एना साहित्य सर्जन द्वारा ए कीर्ति रूपी शरीर अहीं मूकीने गया छे अने ए शरीर अत्यारे जाने के जड़हड़ी रह्यू छे, एकदम मोटो उजास फैलावी रह्यू छे एवी आपणे ने एना साहित्य द्वारा प्रतीति थाय छे, एवी आपणे एने प्रतीति करी शकीए छीए। तो बहु मोटी अंजलि हेमचंद्राचार्य ने अहीं आपवामां आवी छे के समग्र संस्कृत साहित्य में ए जाने के जेम आकाश में सूर्य शोभे छे एवी रीते शोभी रह्या छे। ए जराय अन्य कवि करता उतरती कक्षाना नथी, एना जेवा तेजस्वी छे एम बतावानो अहीं प्रयत्न कर्यो छे। चलो अहीं आपणो आ पाठ जे 12मो शुरू कर्यो तो ए आपणे पूर्ण करीए छीए। हवे थोड़ू व्याकरण छे एने जोई लईए। आगळ जाए संधि हती एक गुजरात प्रांते अपी, आम संधि छूटी पड़े छे अवग्रह समग्रे अपी आपण संधि आम छूटी पड़े छे। सूर्यवत एटले सूर्यनी जेम अने छेले छे प्रकाशते ए वर्तमान काल आत्मने पद अन्य पुरुष एक वचननो क्रियापद छे ज्यां ते प्रत्ये मुकवामां आव्यो छे, जेना प्रत्ये तमने मैं अगाउ जणावेला छे, अनेक वार फरी जणावी दऊ। वर्तमान काल आत्मने पदना प्रत्यय छे ई वहे महे से इथे द्वे ते इते अंते, एमानो ते प्रत्यय अहींया छे जे त्रीजो पुरुष अने एक वचन में आवे छे, माटे आ त्रीजो पुरुष एक वचननो अन्य पुरुष एक वचननो क्रियापद छे। बाळको टोटल पांच काल आपणा अभ्यासक्रम में छे अने पांचेय काल पांच मार्क में पूछवामां आवे छे, जेमांथी चार काळ स्वतंत्र रीते अने भूतकाळ छे ए સ્મના પ્રયોગમાં પૂછવામાં આવે છે। તો ટોટલ 16 માર્કનું જે ગ્રામર પૂછાય છે એમાંથી 5 માર્કના કાળ છે, પછી રૂપો છે, સંધિ છે, સમાસ છે, કૃદંતો છે, ખાલી જગ્યાઓ છે, આ બધું આપણું 16 માર્કનું ગ્રામર ડી વિભાગ આખો ગ્રામરનો રહેશે। 16 માર્કના 5 વિભાગો આપણા પેપરના રહેશે, 16-85 માર્કનું તમારું પેપર હશે બોર્ડનું અને સત્રાંત સાથે બધા જ પેપરો। તો જે કાર્ડની પીડીએફ બનાવીને હું તમને મોકલવાનો છું એ કાર્ડના પ્રત્યે જેમ હું બોલું છું એવી રીતે તમારે પાકા કરવાના છે, તો જ આપણે ઝડપથી જવાબ શોધી શકીએ। મોટે ભાગે ગ્રામરમાં 16માંથી 16 માર્ક લેવાનો આપણે પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને તમારો સ્કોર એ તમે 90 ઉપર પહોંચાડી શકો। તો આપણે એ પ્રમાણે તૈયારી કરશું। મેં તમને અત્યારે બધું સમજાવી દીધું છે, ભવિષ્યમાં 15 તારીખ પછી એનું મટીરિયલ હું તમને સેન્ડ કરવાનો છું અને એ મટીરિયલનો વિશદ અભ્યાસ કરી સારી તૈયારી કરી લેજો। 90 ઉપર માર્ક મેળવવા હોય તો ગ્રામરના પ્રશ્નમાં 16 માર્ક લેવાનો આપણે પ્રયત્ન કરવો પડે, પછી ભલે એમાંથી એકાદા બે ઓછા થાય તો કોઈ પ્રશ્ન નથી, પણ આપણે 16 લેવા છે એના માટે આ બધું તૈયાર કરવું પડશે, બહુ ઈઝી છે।
વધીને 20 પાનાનું 20 પેજનું સંસ્કૃતનું ગ્રામર છે જે 16 માર્કમાં પૂછવામાં આવે છે. બહુ લાંબુ નથી, 10 પાના છે, 10 બાર આખા પાના, એટલે મૂંઝાવાની ક્યાંય જરૂર નથી, કરી લેજો બધું. હવે આપણે એના સ્વાધ્યાય તરફ જઈએ. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે એ એમસીક્યુનો આપેલો છે, પાઠને આધારે તમે એ તમારી રીતે પૂરવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન બીજો છે જે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન, બોર્ડમાં પૂછાયેલો છે આ પ્રશ્ન. તો એનો જવાબ આપણે આપી શકીએ કે જયસિંહ યશોવર્માણમ નૃપતિમ પરાજિતવાન. કોને જયસિંહે કોને કયા રાજાને પરાજિત કર્યા હતા? તો કે યશોવર્મ નામના જે રાજા હતા, રાજા ભોજ જેનું બીજું નામ છે યશોવર્મ, જે આપણા અહીં લખવાનું છે, રાજા ભોજ એમ નહીં લખીએ, એને પરાજિત કરેલા હતા. ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ, ભોજે રચેલું વ્યાકરણ એ કયા નામે પ્રસિદ્ધ છે? તો કે સરસ્વતી કંઠાભરણ. પ્રશ્નો આ બધા એક એક બે વાર પૂછાઈ ગયા છે. કસ્ય નિવેદને પ્રેરિતા હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ, કોના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યે વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો? તો કે સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદને પ્રેરિતા, એમ જવાબ આવશે, પછી આખો જવાબ પૂરો કરી દેવાનો છે. સિદ્ધ હેમ વ્યાકરણસ્ય સતસુ અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ અસ્તિ, સિદ્ધ હેમ વ્યાકરણના 6 અધ્યાયોમાં કોના વ્યાકરણની ચર્ચા છે? તો કે પહેલા 6 અધ્યાય સંસ્કૃતના, એટલે આપણે ત્યાં સંસ્કૃત એવું લખશું. હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકાર શાસ્ત્રીય ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ, હેમચંદ્રાચાર્યએ લખેલા અલંકાર શાસ્ત્રના ગ્રંથનું નામ શું છે? તો કે કાવ્ય અનુશાસન એ અલંકાર શાસ્ત્રનો એનો ગ્રંથ છે. અગાઉ આપણે તમે જે પેજ ખુલ્લું રાખ્યું છે અત્યારે ત્યાં જ એનો જવાબ આપેલો છે. પછી આવી સંધિ, પહેલી છે ગ્રંથાગારો અપી, સંધિ છૂટી પડે ગ્રંથાગાર પ્લસ અપી. બીજી છે કીર્તિ વર્તતે, સંધિ છૂટી પડે છે એની કીર્તિ હિ પ્લસ વર્તતે. ત્રીજું છે વ્યાકરણમ અપી અસ્તિ, મેં તમને કરાવેલી છે બધી સંધિ, આમ છૂટી પડશે. ચોથી સંધિ છે એ પ્રાકૃત ભાષાણામ ભાષાણામ પ્લસ ચ. અને પાંચમી સંધિ છે લબ્ધ જન રિયમ, એટલે લબ્ધ જનિહી પ્લસ અયમ, આમ એની સંધિ છૂટી પડશે. પછી ચોથા સ્વાધ્યાયમાં પેન્સિલથી લખવું હોય તો લખતા જાજો. આપણે એને એમ કીધું છે કે રેખાંકિત પદોને સ્થાને કર્તરી ભૂત કૃદંતના યોગ્ય રૂપો લખો. તો પહેલું છે અંડરલાઇન કરેલું પ્રત્યાગચ્છત, એની જગ્યાએ આપણે પ્રત્યાગતવાન, પુલ્લિંગ છે એટલે પુલ્લિંગમાં વાન આવે, સ્ત્રીલિંગમાં વતી આવે, નપુસકલિંગમાં તવત આવે, આમ યાદ રાખવાનું છે આપણે. પછી બીજામાં છે અચિંતયત, એટલે એમાં ચિંતિતવાન. ત્રીજામાં છે અગચ્છત, એટલે ગતવાન. પછી અરચયન, અહીંયા બહુવચન છે માટે આપણે અંત પ્રત્યય લેશું, રચિતવંત આવું ત્યાં લખશું, રચિતવંત બાજુમાં વિસર્ગ છેલ્લે. પાંચમામાં છે અરચયત, ત્યાં આપણે ફરી પાછું રચિતવાન એવું ક્રિયાપદ મૂકશું. આવી રીતે જે ભૂતકાળના ક્રિયાપદો છે એને કર્તરી ભૂત કૃદંતમાં ફેરવીને અહીંયા આપવામાં આવ્યા છે. પછી છે નામના રૂપોનો પરિચય, એમાં પહેલું છે શતાબ્દ્યામ, એમાં મૂળ શબ્દ છે શતાબ્દી, ઈકારાંત સ્ત્રીલિંગ, સપ્તમી વિભક્તિ એક વચન નદી પ્રમાણે એના રૂપો બને. પછી નૃપતેહી, એટલે નૃપતિ મૂળ શબ્દ, ઈકારાંત પુલ્લિંગ પંચમી વિભક્તિ એક વચન. ધનેન ધન અકારાંત નપુસકલિંગ તૃતીય વિભક્તિ એક વચન. પછી છે ગ્રંથાગારે, ગ્રંથાગાર એટલે ગ્રંથોનો ભંડાર, અકારાંત પુલ્લિંગ સપ્તમી વિભક્તિ એક વચન જન પ્રમાણે રૂપો. ગ્રંથાનામ જન પ્રમાણે જનાનામ, તો મૂળ શબ્દ ગ્રંથ,
अकारांत पुलिंग षष्ठी बहुवचन पाछड़ नाम आवे तो षष्ठी बहुवचन अने छेल्लू आचार्य वर्याहा प्रथमा बहुवचन जन प्रमाणे पुल्लिंग मूल शब्द आचार्य वर्य हवे आपणे गुजराती नु संस्कृत करवानू छे जे पांच वाक्यो छे हुं तमने करावुं छुं आवी रीते दरेक स्वाध्याय तमारे करवाना छे हाँ एमां पहेलुं वाक्य छे के अभिधान चिंतामणि एक कोश ग्रंथ छे करता जाए एक एक शब्दनुं आपणे संस्कृत अभिधान चिंतामणि ही एक कोश ग्रंथ छे एटले अस्ति वर्तमान काळ छे एटले थई गयुं वाक्य पूरुं अभिधान चिंतामणि मणि ही एक कोश ग्रंथ अस्ति। चलो हवे बीजू छे हेमचंद्राचार्ये एक महाकाव्य रच्यु छे एनु संस्कृत करिए आपणे हेमचंद्राचार्ये एकम महाकाव्यम रचितवान कर्तरी भूतकृदंत मूक्यु आपणे रच्यु छे एटले कर्तरी भूतकृदंत रच्यु छे क्रिया पूरी थई गई तो भूतकृदंत मुकाय अहींया काळ मूकी शकाय नहीं। पछी जयसिंह अणहीलपुर पाछा आव्या एनु संस्कृत एम थाय के जयसिंह अणहीलपुरम प्रत्यवर्तत बराबर कर्तरी भूतकृदंत नु अहींया आपणे क्रियापद मूकवानुं छे प्रत्यगच्छत अहींया गम धातु आपणे ने कीधुं छे एटले प्रत्यगच्छत एम पण मूकी शकीए पछी पाछळ वान प्रत्ययवाळुं क्रियापद पण अहीं मूकी शकीए गतवान प्रत्यगतवान आवुं क्रियापद पण आपणे मूकी शकीए। चलो चोथुं वाक्य छे हेम शब्द अनुशासनमां आठ अध्यायो छे सिद्ध हेम शब्द अनुशासने अष्टः अध्यायः अष्टौ अध्यायः सन्ति आवुं वाक्य बनी शके अने छेल्लुं छे जयसिंहे एकवार विचार कर्यो जयसिंहं एकदा विचारं कृतवान। बस हवे सातमा नंबरना स्वाध्यायमां गुजराती प्रश्नोना गुजरातीमां जवाब आपवानुं आपणे ने कीधुं छे जे तमारी नवनीतमां विस्तृत जवाब आपवामां आव्या छे त्यांथी आपणे एने समजवानो प्रयत्न करशुं। नीचे जोड़का आप्या छे ए आपणे जोड़िए पेलुं छे काव्य अनुशासन एनी सामे प्रश्नमां पूछाय तो आ जोड़का काम आवे एम छे अलंकार शास्त्रीय ग्रंथ छे काव्य अनुशासन ए हेमचंद्राचार्यनो। बीजू छे प्राकृत भाषाया व्याकरण अंतिम योहो अध्यायो अंतिम योहो अध्यायो छेल्ला बे अध्याय। त्रीजू छे अभिधान चिंतामणि एनी सामे ई शुं छे तो के कोश ग्रंथ शब्दकोश छे। मालव विजय चौथु छे कोणे कर्यो तो के जयसिंह अने पांचमो छे सरस्वती कंठाभरण आ कोणे रच्यु तू तो के भोज राज राजा भोजे। आ रीते आ जोड़का छे एने आपणे पूर्ण करी शकीए। अहींया आपणे 12मो पाठ संपूर्णपणे स्वाध्याय साथे पूर्ण करीए छीए बाळको। हवे 13मो काव्य आपणे આવતા વિડિયો લેક્ચરમાં શરૂ કરવાના છીએ। ભગવદ્ ગીતામાંથી તે શ્લોકો પસંદ કરીને 13મા કાવ્યમાં ત્યાં મૂકવામાં આવેલા છે તો આજે જે કાંઈ થયું છે એ બધું તમે વ્યવસ્થિત રીતે કરી લેજો। ગ્રામરની જે કાંઈ PDF હું તમને 15 તારીખ પછી મોકલવાનો છું એના માટે તમે નોટ બનાવજો ઘરે કે જેથી કરીને આપણે સરસ રીતે નોટમાંથી વાંચી શકીએ। મોબાઈલમાંથી વાંચવું થોડું મુશ્કેલ પડશે અને અમે આપણને ઉપયોગી થાય। નવમાનું વ્યાકરણ પણ તમે સાથે લઈ ગયા હશો એમાંથી પણ તમને ઘણું બધું મળી રહેશે હું જે મોકલવાનો છું એ। તો આ રીતે આપણે કામ કરશું તો ગમે ત્યારે પરીક્ષા લેવાનો આદેશ થાય તો પણ આપણને ક્યાંય મુશ્કેલી નહીં પડે એવું હું માનું છું। હવે ફરી પાછા મળીએ આવતીકાલે, આવજો બધા।